नमस्कार खेडूत मित्रों, लीलूड़ी धरती यूट्यूब चैनल वती हूँ प्रशांत पटोड़िया आप सर्व खेडूत मित्रों हार्दिक स्वागत करूँ छू। खेडूत मित्रों, आज आप उभा छे खूब सरस मजाना एक कपासना घेरा में कि ज्यां ग्रोथ एटले के डाळीओं की संख्या एनी वैध एनी हाइट खूब सारा में सारी है अने एनी अंदर झींडवानुं बंधारण अने चापवानी संख्या खूब सरस है। तो आनी पाछळ खेडूते शू मेहनत करी है अने एने शू फळ मळ्युं एना विषे आजे चर्चा करवी है। तो पहला तो खेडूत मित्रों परिचय लीए तो पहला आपनो पूरेपूरो परिचय आपो। किशोर सिंह त्राकुड़ा, बराबर, त्राकुड़ा गाम गोंडल तालुको। मारू नाम से किशोर सिंह। किशोर सिंह, आपणे आ कपासनी कई वेराइटी नु वावेतर छे? सुपरबोनू छे, बराबर, क्रिस्टल नु सुपरबो आवे छे, सुपरबो, बराबर। અને કેટલા વીઘામાં આપણે આ કપાસનું આ વર્ષે વાવેતર કર્યું છે? 5 વીઘામાં। 5 વીઘામાં કપાસ વાવ્યો છે અને આ કપાસ કેટલા દિવસનો થયો, આની ઉંમર શું? 80 થી 85 દિવસ થયો છે। 80 85 દિવસનો થયો, બરાબર। હવે તમને આ કપાસમાં કઈ એવો પ્રશ્ન ખાસ દેખાતો હતો અને તમે શું શું ટ્રીટમેન્ટ લીધી એના વિશે થોડી વિગતે ચર્ચા કરો। ચૂસ્યો ને એવું બધું કીટાણું દેખાતું ગરો, તો પછી આ સાઇન દવા મારી અને ઉલાલા, બરાબર। આ સાઇન દવા મારવાથી ફાલ અને જીંડવા વધારે બંધારણ, હાઈટ થોડી ગરોબરો વયો ગયો, બરાબર। પછી બીજો રાઉન્ડ માર્યો 5 દિવસ પહેલા, તો અત્યારે બહુ સારો કપાસ, બરાબર। એટલે જે ચૂસિયા ને એ જીવા દેખાતી હતી, ગળો દેખાતો હોય, સફેદ માખી દેખાતી હોય, લીલી પોપટી દેખાતી હોય, એના માટે તમે ઉલાલા મારી, ઉલાલા મારી અને એના એની સાથે આ સાઇન ઉપયોગ કર્યો હતો, બરાબર। તો આ બંને દવાનો ઉપયોગ તમે પહેલો રાઉન્ડ ક્યારે લીધો હતો? પહેલો રાઉન્ડ 20 દિવસ પહેલા, 20 દિવસ થયા, બરાબર। એમાં તમને શું ફેર દેખાણો? ચૂસ્યું બધું વયું ગયું અને ફાલ બાલ બહુ સારો લઈ ગયો, બરાબર। એટલે આ સાઇન પાછો રાઉન્ડ માર્યો, બરાબર, પાંચમાં સંખ્યા વધી તમને, બરાબર। ફાલ ખરતો તો ને એમાં અટકાણો એવું કઈ થયું? હા, ફાલ ખરતો અટકી ગયો, ફાલ વધારે લઈ ગયો, બરાબર, અને જીંડવાની જાત મોટી થઈ, જીંડવા મોટા થવા માંડ્યા, મોટા થયા, બરાબર। આ સાઇન નું તમે પ્રમાણ શું રાખ્યું હતું? 15 મિલી રાખ્યું, 15 મિલી રાખ્યું હતું અને ઉલાલા 6 ગ્રામ ઉલાલા રાખ્યું, બરાબર। તો તમને એવું લાગે કે ભાઈ આ બીજા ખેડૂત મિત્રો છાટે તો એને ફાયદો થાય, તમે એને એવું કહેવા માંગશો કે ભાઈ હા આ વસ્તુ સાઇન અને ઉલાલા છટાય કપાસ, આનાથી ફાયદો બહુ સારો થઈ, બરાબર છે। તો જેમ આપણે ખેડૂત મિત્રના મોઢે જ સાંભળ્યું કે ઉલાલા અને સાઇન આ બંનેનો આ કપાસમાં 2 વાર રાઉન્ડ થયો છે, આ રાઉન્ડથી એમને ફાયદો એવો થયો કે ભાઈ ઉલાલા કપાસમાં આવી એટલે કે એમાં જે ચૂસિયા પ્રકારની જીવાતનો પ્રશ્ન હતો એ એક હલ થઈ ગયો, અને શાઇન કે જેની અંદર ઓલેઇક એસિડ, લિનોલેઇક એસિડ અને તુલસીના અર્ક બેઝનું જે કન્ટેન્ટ છે બધા એમિનો એસિડ્સ એ 15 ml પ્રમાણથી જ્યારે વાપરું તો આમાં ચાપવાની સંખ્યામાં વધારો જોવા મળ્યો, બરાબર ને? અને જે ચાપવા બેસી ગયા હતા એમાંથી ઝીંડવાનું બંધારણ, જેમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઝીંડવાની આ જે ચાપવાની સિરીઝો લાગી છે અને જે જૂના ચાપવા હતા એમાંથી ઝીંડવાનું બંધારણ શરૂ થઈ ગયું છે। આ શાઇનના કોઈ પણ પાકમાં 2 થી 3 રાઉન્ડ જો લેવામાં આવે તો ફૂલ ચાપવા ખડતા અટકે છે, જે ફૂલ બંધાઈ ગયા છે એમાંથી ફળમાં ઝડપથી રૂપાંતરણ થાય છે અને ફળની સાઇઝ વધારવાનું કામ કરે છે। તો આ સાઇન દવા વિશે કે ખેતીને લગતી કોઈ પણ વધારે માહિતીની તમારે જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9101435113 ઉપર અમારો સંપર્ક કરી શકો છો। વધુ આવતા અંકે ફરી કંઈક ખેતીની નવી જ માહિતી સાથે મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન।